સુરતના પૂણા અને વરાછા વિસ્તારમાં રેસિડેન્સ વિસ્તારમાં કોમર્શિયલ કામ સગડી અને હોટફિક્સના મશીન ચલાવવાથી ઓવરલોડિંગ પાવરને કારણોસર આગ લાગવાના બનાવ વધી રહ્યા છે. ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં આવેલ નીલકંઠ સોસાયટીમાં આગની ઘટના બની હતી. આજરોજ સવારે 8 વાગે નીલકંઠ સોસાયટી બાપા સીતારામની મઢુલી પાસે પાવરના મીટરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. સ્થાનિકો દ્વારા પહેલા માળે કામ કરતા લોકોને સીડી મૂકી નીચે ઉતરવામાં આવ્યા હતા, ત્યારે આગની જાણ કાપોદ્રા અને ડુંભાલ ફાયરને થતાં ફાયરની 4 ગાડીનો કાફલો ઘટનાસ્થળે પહોંચીને તેના દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે રેસિડેન્સ વિસ્તારમાં કોમર્શિયલ સગડીના મશીન ચલાવવાને કારણોસર પાવર લોડિંગ થતું હોય છે, ત્યારે આગના બનાવ બને છે. વારંવાર વીજ કંપનીના કર્મચારીઓને જણાવવા છતાં કોઈ એક્શન લેવામાં આવતા નથી. મારું નામ કિરણ પટેલ, કાપોદા ફાયર સ્ટેશનનો ઇન્ચાર્જ ઓફિસર. ઘટનામાં એવું છે કે અહીંયા 10x10 ની રૂમ હતી, નીચે મીટર પેટીના બોક્સ હતું, મીટર પેટી શોર્ટ સર્કિટ થયેલી મીટર પેટીમાં અને આગ લાગેલી. ઉપરના મારે કઈ સાડીના સ્ટોન ટીપકીનું કામ ચાલતું હતું અને બીજા મારે ટેલરિંગનું કામ ચાલે છે, રેડીમેડ શર્ટનું કામ ચાલે છે. ઉપર કોઈ જાનહાની નથી, ખાલી મીટર પેટી શોર્ટ સર્કિટથી નુકસાન થયેલા મીટરના, બીજી કોઈ જાનહાની કે કોઈ બીજું નુકસાન નથી. ફાયરની ગાડી 2 ફાયર સ્ટેશનથી આવેલી, ડુંબાલ ફાયર સ્ટેશન ને કાપોદા ફાયર સ્ટેશન, કુલ 4 ગાડી આવેલી.